પટલ વાળી આવેલી હોય છે. કોષ કેન્દ્રને અહીંયા ન્યુક્લિયોઇડ કહેશું. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોઇડ કહેવાનું છે, કારણ કે અહીંયા જે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત નથી, સુઆયોજિત નથી. આવી રીતે ગુચડાની જેમ કોષ કેન્દ્ર હશે, કારણ કે તેની ફરતે પટલ ન હોવાને કારણે તેની જે રચના છે એ સુયોજિત બનતી નથી. એટલે આ રચનાને આપણે આદિકોષ કેન્દ્રી જ્યારે સજીવ હશે, આદિકોષ કેન્દ્રી છે, આ સુકોષ કેન્દ્રી સજીવ છે, તો આદિકોષ કેન્દ્રીના કોષ કેન્દ્રને આપણે ન્યુક્લિયોઇડ કહેશું. શું કહેશું? ન્યુક્લિયોઇડ. વન મિનિટ, મારે એક ફોન આવે છે. હેલો. ઓકે, તો અહીંયા આપણે શું કહેશું? ન્યુક્લિયોઇડ કહેશું. ઓકે, ન્યુક્લિયોઇડ નામની રચના છે. અહીંયા ન્યુક્લિયસ એવો શબ્દ પ્રયોગ આપણે નહીં કરી શકીએ. ઓકે, કારણ કે સુયોજિત નથી, કોષ કેન્દ્ર એવો શબ્દ પ્રયોગ નહીં કરી શકીએ. તો કરશું તો હજી એને વધારાનો શબ્દ વાપરશું, ન્યુક્લિયોઇડ. કોષ કેન્દ્ર રંગસૂત્ર દ્રવ્ય. હલો, કઈ પ્રશ્ન? બને ત્યાં સુધી આપણે આપણા માઇક છે ને મ્યુટ રાખીએ, બરાબર? મેં એટલા માટે તમને એબલ રાખ્યા છે કે તમે વચ્ચે કઈક પ્રશ્ન થયો હોય ને તો ગમે ત્યારે પૂછી શકો, બરાબર? જો એવું કોઈ બંધન નથી તમને, બરાબર, એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી. વચ્ચે તમને ગમે ત્યારે પ્રશ્ન થાય તમે અનમ્યુટ કરી અને મને ક્વેશ્ચન પૂછી શકો, પણ વચ્ચે ચાલુમાં ચાલુ નહીં રાખતા, બરાબર? વચ્ચે એમને અનનેસેસરી માઇક ચાલુ નહીં રાખતા, એટલે મેં એબલ રાખ્યા છે તમને, કારણ કે પ્રશ્ન ગમે ત્યારે થાય તો તમે પૂછી શકો. તો અહીંયા સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્રિકા, આ બધી સુઆયોજિત રચનાઓ છે. કોષ દિવાલ, સુકોષ આદિકોષ કેન્દ્રી હશે તો કોષ દિવાલ હાજર હશે અને ખાસ કરીને મ્યુરામિક એસિડ ધરાવે, બરાબર? થોડીક વિશેષ પ્રકારની કોષ દિવાલ છે, મ્યુરામિક એસિડ ધરાવતી હોય તેવી, બરાબર? જેને આપણે ઘણી વખત પેપ્ટિડોગ્લાયકન તરીકે પણ ઓળખી શકીએ છીએ, પેપ્ટિડોગ્લાયકન જેવી રચના પણ આપણે કહી શકીએ છીએ. અહીંયા કોષ દિવાલ હાજર છે પણ મ્યુરામિક એસિડ વિહીન કોષ દિવાલ હોય છે, બરાબર? આમાં એટલે કે સુકોષ કેન્દ્રમાં મ્યુરામિક એસિડનો કોઈ રોલ હોતો નથી. ડીએનએ હિસ્ટોન વિહીન હોય છે, બરાબર? હિસ્ટોન વિહીન એટલે શું? તો હિસ્ટોન એટલે આપણે કેવું ઉત્તરાયણમાં પેલી ફિરકી રાખીએ, બરાબર? ઉત્તરાયણમાં ફિરકી શું કામ રાખીએ? એને આપણે દોર પાયો હોય પેલો કરવા માટે, બરાબર? જે પેચ લડાવવા માટે જે દોર આપણે પાયેલો છે, એમને કેમ નથી રાખતા ગુચડાની જેમ? કેમ આપણે ફિરકીની અંદર લપેટીને રાખીએ છીએ? કોણ કહેશે કારણ? કારણ કોણ કહેશે? કેમ આપણે એમાં ફિરકીની જેમ એને લપેટીને રાખીએ છીએ ભાઈ? એનું કોઈ કારણ ખરું? જલ્દીથી આન્સર કરો. ગૂંચની પડે એટલે. હા, વેરી ગુડ. ગૂંચની પડે, એક નંબર. એક નંબર ગૂંચની પડે. સેકન્ડ નંબર, આપણે એને સુઆયોજિત રીતે રાખી શકીએ, ઓછી જગ્યામાં રાખી શકીએ, બરાબર? હવે આપણો આ જે સેલ છે ને એટલો નાનો છે કે માઇક્રોસ્કોપમાં આપણને દેખાય છે, આપણે એને નરી આંખે નથી જોઈ શકતા. જ્યારે મનુષ્યનો જે ડીએનએ છે તમે લાંબો કરો ને તો 2.2 મીટર જેટલો થાય, તમે વિચારો. તો આટલો નાનો સેલ છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા, બરાબર? એટલા નાના સેલની અંદર 2.2 મીટર લાંબો ડીએનએ સમાવવાનો છે, એટલે એ જગ્યા ઓછી રાખી રહે એ પણ બહુ જરૂરી હોય છે. એટલે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર આવી રચના હોય પ્રોટીનની બનેલી, બરાબર? અને એ મોટા ભાગે પોઝિટિવલી ચાર્જ હોય, ખાસ ધ્યાન રાખશું. આ પ્રોટીન છે, કયું પ્રોટીન છે? હિસ્ટોન પ્રોટીન. અને એ કેવું ચાર્જ ધરાવે છે? પોઝિટિવ ચાર્જ. શા માટે પોઝિટિવ ચાર્જ ધરાવે છે? કારણ કે જે ડીએનએ તેની ફરતે આવી રીતે વીંટળાવાનો છે, જે ડીએનએ તેની ફરતે આવી રીતે કોઇલ એટલે કે વીંટળાવાનો છે, કોઇલ બનાવશે, એ ડીએનએ પોતે નેગેટિવલી ચાર્જ છે, બરાબર? ડીએનએ પોતે નેગેટિવલી ચાર્જ છે, એટલે પ્રોટીન જે છે એ આ રીતે માનો કે છે એની ફરતે આમ લપેટાય છે ફિરકીની જેમ. ઓકે, તો પ્રોટીન વચ્ચે છે, આ પ્રોટીન છે માની લઈને, એની ફરતે ડીએનએ વીંટળાય છે, તો ડીએનએ નેગેટિવલી ચાર્જ, પ્રોટીન પોતે પોઝિટિવ ચાર્જ, એટલે એકબીજાની વચ્ચે આકર્ષણનો બંધ બનાવી અને મજબૂતાઈથી જોડાઈને સુવ્યવસ્થિત રીતે રહી શકે. હવે આ જે પ્રોટીન છે એનું નામ શું છે? હિસ્ટોન પ્રોટીન. આવું હિસ્ટોન પ્રોટીન તમને સુકોષ કેન્દ્રીની અંદર જ જોવા મળશે, એ તમને આદિકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળશે નહીં. એટલે જુઓ તમે આદિકોષ કેન્દ્રીમાં ન્યુક્લિયસ કેવું છે,
બરાબર ન્યુક્લિયોઇડ સ્વરૂપે છે, આંટી ઘૂંટી વાળું છે, એકદમ સ્પષ્ટ આયોજિત હોય, રંગસૂત્ર જેવી રચના દેખાય એવી કોઈ રચના ધરાવતું આની અંદર તમને દેખાશે નહીં. આપણી અંદર રંગસૂત્ર છે બરાબર, ક્રોમેટિન જેને આપણે કહીએ, એ પ્રકારની રચનાઓ બને છે, સુઆયોજિત રચનાઓ બને છે. શા માટે? તો કે આપણા શરીરની અંદર જે આખું ડીએનએ છે એ આ રીતે કોઇલ થઈને, સુપર કોઇલ થઈને હિસ્ટોન પ્રોટીન ફરતે ગોઠવાયેલો હોય છે, જેના કારણે એક તો ઓછી જગ્યા રોકશે અને સુઆયોજિત રીતે રહી શકશે. એટલે અહીંયા ખાસ આ પોઈન્ટ નોંધવાનો છે કે આદિકોષ કેન્દ્રીમાં હિસ્ટોન વિહીન હોય છે બરાબર, અને જ્યારે સુકોષ કેન્દ્રીમાં હિસ્ટોન યુક્ત હોય છે. કેટલી બધી વખત આવા પ્રશ્ન પણ આવતા હોય છે. અહીંયા બીજું, ગોળાકાર હોય એવું પ્લાઝ્મોડી હાજર, પ્લાઝ્મોડી લખ્યું છે ને એટલે શું હશે? આ પ્લાઝ્મોડી સ્પેલિંગ મિસ્ટેક છે બરાબર, આ શું છે? પ્લાઝ્મિડ, પ્લાઝ્મિડ. ખરેખર કોષ હું અહીંયા દોરું આવી રીતે, તો એક તો એનું વચ્ચેનું તો ડીએનએ છે જ બરાબર, આ એનું એક્સ્ટ્રા ડીએનએ છે બરાબર, એક્સ્ટ્રા ડીએનએ છે, મેઇન જીનેટિકલ કમ્પોનન્ટ નથી, રાઉન્ડ આકારનું આવી રીતે એક્સ્ટ્રા ડીએનએ જે આવેલું છે, જેને શું કહેવામાં આવે છે? પ્લાઝ્મિડ. આ પ્લાઝ્મિડનો આપણે બાયોટેકનોલોજીમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ બરાબર. એટલે ગોળાકાર હોય તેવું પ્લાઝ્મિડ આવેલું છે, જ્યારે આમાં પ્લાઝ્મિડ જેવી કોઈ રચના આવેલી હોતી નથી બરાબર. અંગિકામાં, અંગિકા એટલે અહીંયા કઈ અંગિકાને આપણે લખી શકીએ? કઈ અંગિકાઓની અંદર ડીએનએ હોય છે અલગથી? સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર સિવાય પણ અંદર જે અંગિકાઓ આવેલી છે કોષ રસમાં, તેમાં પણ તેનો પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ડીએનએ હોય છે. એવી અંગિકાનું નામ કહી શકશો મને? કણાભસૂત્ર, લાઇસોઝોમ્સ નહીં આવે, લાઇસોઝોમ્સ નહીં આવે, હરિત કણ આવશે બરાબર. લાઇસોઝોમ્સ નહીં આવે, હરિત કણ આવશે, ખાસ એ ધ્યાન રાખશું આપણે. ઓકે, તો હવે આગળ જઈએ. આપણે પ્લાઝ્મિડ ગેરહાજર છે, અંગિકાની અંદર ગોળાકાર ડીએનએ હાજર હોય. પ્રત્યાંકન, આ જે પ્રત્યાંકનની ક્રિયા એટલે તમને ખ્યાલ હશે પ્રત્યાંકનમાં શું થાય, તો ડીએનએ છે એમાંથી મેસેન્જર આરએનએ બને, તે પ્રોસેસને આપણે પ્રત્યાંકન કહેશું. જ્યારે જીનેટિક્સ શીખશું ત્યારે થોડું ડિટેલમાં સ્ટડી કરશું આપણે બરાબર. પ્રત્યાંકન અને ભાષાંતર એટલે એમઆરએનએ માંથી પાછું પ્રોટીન બને. આ સેન્ટ્રલ ડોગમાં થયો. સેન્ટ્રલ ડોગમાં એટલે શું? તો કે કોઈ પણ સજીવની અંદર ડીએનએ હશે આ જ રીતે, આ જ પેટર્નમાં કામ કરશે, એ સેન્ટ્રલ ડોગમાં છે. કોઈ પણ સજીવ સૃષ્ટિનો એ સેન્ટ્રલ ડોગમાં, સેન્ટ્રલ પ્રોસેસ ડીએનએ, એમાંથી પહેલા એમઆરએનએ બને અને પછી એમાંથી પ્રોટીન બને બરાબર. તો આવી રીતે આખી પ્રોસેસ થાય છે. તો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા છે તેને કહેવાય પ્રત્યાંકન, એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા છે તેને કહેવાય ભાષાંતર. પ્રત્યાંકન માટે ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો, ટ્રાન્સક્રિપ્શન. શું કહેશું આપણે? ટ્રાન્સક્રિપ્શન. અને ભાષાંતર માટે શબ્દ છે ટ્રાન્સલેશન. ઓકે, ટ્રાન્સલેશન શબ્દ છે તેના માટે. એટલે આ જે બંને પ્રક્રિયા છે ને, એ જ્યારે આપણે આદિકોષ કેન્દ્રની વાત કરશું તો તેમાં તો કોઈ આયોજન હોતું જ નથી બરાબર, જેથી કરીને બંને જ પ્રોસેસ કોષ રસમાં જ થશે, બંને પ્રોસેસ કોષ રસમાં થશે. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવ હશે તો તેનો ડીએનએ કોષ કેન્દ્રની અંદર છે, એટલે ડીએનએ માંથી આરએનએ બનવાની જે ક્રિયા છે એ કોષ કેન્દ્રની અંદર થશે બરાબર. ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા છે કોષ કેન્દ્રની અંદર થશે, અને આરએનએ માંથી પછી પ્રોટીન બનવાની ક્રિયા છે તે અહીંયા એટલે કે રિબોઝોમ ઉપર કોષ રસમાં થશે. આ આ બંને વચ્ચે ડિફરન્સ. હવે બીજી વાત, રિબોઝોમ છે એ કેવા પ્રકારના હશે? તો કે 70S પ્રકારના છે. એસ એટલે ખબર છે કોઈને? એસ એટલે શું થાય? સ્વેડબર્ગ એકમ. ઓકે, વેરી ગુડ. તો એસ એ સ્વેડબર્ગ યુનિટ, સ્વેડબર્ગ એકમ, જે ખરેખર આપણે કોઈ પણ પદાર્થ છે એ તળિયે જે રીતે જમા થાય બરાબર, સેડિમેન્ટેશન રેટ જેને કહેવામાં આવે છે, કોઈ પણ પદાર્થ તમે લીધો છે એ પાણીમાં તમે નાખો પછી તળિયે જમા થવાની જે પ્રોસેસ છે એ કેટલી સ્પીડમાં થાય છે તેનો આ યુનિટ છે બરાબર. એટલે સેડિમેન્ટેશન રેટ કહેવાય, સેડિમેન્ટ થોડે તળિયે જમા થવું. તો 70S પ્રકારના હોય છે, જ્યારે આમાં 80S પ્રકારના હોય છે બરાબર. પણ જે કોષ રસમાં જે અંગિકાઓ આવેલી હોય બરાબર, અંગિકાઓ તરીકે કણાભસૂત્ર છે, પછી હરિત કણ છે બરાબર, એની અંદર જે આવેલા હશે રિબોઝોમ તે 70S પ્રકારના છે. એટલે સુકોષ કેન્દ્રીમાં એવું કહી શકે મુખ્ય એના 80S છે, પણ 70S પણ અંગિકાઓની અંદર આવેલા છે. ત્યાર પછી અંતઃકોષ રસ ઝાડ, ગોલગી પ્રસાધન, લાઇસોઝોમ, તારા કેન્દ્ર, આવી બધી અંગિકાઓ ગેરહાજર, આવી એક પણ અંગિકાઓ આમાં હાજર હોતી નથી
બરાબર, જ્યારે આમાં તમે જોશો ને તો અંતકોશ, રસાળ, કણાપ સૂત્ર, ગોલગી પ્રસાદન, લોટફ અંગિકાઓ આની અંદર જોવા મળશે. એટલે ખૂબ જ વધારે એડવાન્સ સ્ટ્રક્ચર સુકોષ કેન્દ્રીમાં હોય છે. ત્યાર પછી કોષરસ પટલમાં અંતઃપ્રવર્ત તરીકે મેસોઝોમ છે. હવે જો આની પાસે કંઈ જ નથી, જુઓ કોઈ પણ રચનાઓ નથી. અંતઃકોશ રસજાળ જે પ્રોટીન બનાવે, ગોલગી પ્રસાદન જે પ્રોટીનનું પેકેજિંગ કરે, લાઇસોઝોમ જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે, તારા કેન્દ્ર જે કોષ કેન્દ્ર પટલનું ને જ્યારે એનું વિભાજન થવાનું હશે કોષરસનું ત્યારે મદદ કરશે, કણાભ સૂત્ર જે શક્તિનું પાવર હાઉસ છે એ પણ નથી. એટલે કેટલી બધી અંગિકાઓ ગેરહાજર છે. તો પછી તેની અંદર એક્સ્ટ્રા એક અંગિકા છે મેસોઝોમ. બરાબર, મેસોઝોમ છે ને એ ખરેખર અહીંયા હું બતાવું તમને, આ જે કોષ છે એનો જે કોષરસ હોય, જે કોષ હોય એનો આ જે કોષરસ હોય અંદરની તરફ, એમાંથી કોષરસ જ પોતે આવી રીતે અંદરની તરફ વળી, આ રીતે કોષરસ જ પોતે અંદરની તરફ વળાંક લઈ અંતરની તરફ પ્રવર્ત બનાવે અને એ પ્રવર્તને જ શું કહેવામાં આવે છે, મેસોઝોમ. એટલે આ જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે તેમાં મોટા ભાગના કાર્ય શક્તિ બનાવવી, કોષ વિભાજન કરવું, ડીએનએ રેપ્લિકેશન કરવું, પ્રોટીન્સ બનાવવા, ઉત્સેચકો જરૂર હશે એ બનાવવા, એ બધું કામ મેસોઝોમ કરશે. બરાબર, હવે અહીંયા શું છે તો અહીંયા આ બધી અંગિકાઓ છે હાજર એટલે મેસોઝોમની જરૂર નથી. એટલે સુકોષ કેન્દ્રીમાં મેસોઝોમ ગેરહાજર છે. બરાબર, તો આ મુખ્ય મુખ્ય મુદ્દાઓ જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી વચ્ચેના તફાવતો છે એ આપણે લીધા, અને આમાંથી પ્રશ્ન પૂછાવાની ઘણી બધી શક્યતા છે, ઘણી બધી રીતે પૂછાવાની શક્યતા છે. વિધાન આપ્યા હોય આમાંથી કેટલા વિધાન સુકોષ કેન્દ્રીને લાગુ નથી પડતા અથવા પડે છે, આદિકોષ કેન્દ્રીને કેટલા વિધાન સાચા પડે છે અને નથી પડતા. બરાબર, હમણાં તમને હું પીવાયક્યુ બતાવીશ ને તો ખ્યાલ આવશે તમને કે આ ચેપ્ટર કેટલું મહત્વનું છે. દરેક એક્ઝામમાં 3-4 પ્રશ્ન આવે જ છે. બરાબર, દરેક એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી 3-4 પ્રશ્ન આવે જ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ આ યુનિટ કહી શકાય. ત્યાર પછી આપણે સુકોષ કેન્દ્રી અંગિકાઓની વાત કરીએ, સુકોષ કેન્દ્રીય સજીવોની અંગિકાની. બરાબર, હવે કોષ દિવાલ અહીંયા સેલ્યુલોઝ યુક્ત હોય, જો આ યુક્ત વાળું લખ્યું છે ને તો આ વનસ્પતિને લાગુ પડશે. બરાબર, સેલ્યુલોઝ યુક્ત કારણ કે કોષ દિવાલ શેમાં આવેલી છે, સુકોષ કેન્દ્રી હોય તો વનસ્પતિની અંદર આવેલી છે. બરાબર, અને બીજી છે ને ફૂગની અંદર આવેલી છે, ફૂગ પણ સુકોષ કેન્દ્રી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો અહીંયા ખાલી સેલ્યુલોઝ યુક્ત લખ્યું છે પણ ફૂગ હશે ને તો એમાં હશે ફંગલ સેલ્યુલોઝ, એને ફંગલ સેલ્યુલોઝ કહેવાય, એટલે કે કાઇટીન. બરાબર, કાઇટીન નામની રચના છે, એની મદદથી એની કોષ દિવાલ બને છે, સેલ્યુલોઝ યુક્ત ફક્ત વનસ્પતિમાં. પછી મધ્ય પટલ પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલ ધરાવે છે. બરાબર, પ્રાથમિક અને દ્વિતીય એટલે પહેલા બની હોય ને પછી બીજી વખત, એટલે કે બન્યા પછી એની ફરતે, માનો કે આ છે ને આ કોષ છે, વિભાજન પામે ત્યારે પહેલી વહેલી જે કોષ દિવાલ બને એ પ્રાથમિક, પછી તેના ફરતે છે ને સમયાંતરે જેમ જેમ કોષ છે એ ગ્રો કરે તેમ એના ફરતે આવી રીતે એક્યુમ્યુલેશન થાય થોડાક પદાર્થોનું. બરાબર, થોડાક પદાર્થોનું અહીંયા ભરાવો થશે જેના કારણે કોષ દિવાલ તમને જાડી દેખાવા માંડે, તો તેને આપણે હવે જે રચના બની તેને દ્વિતીય કોષ દિવાલ કહેવાય. બરાબર, બે કોષો વચ્ચે જે પડદા જેવી રચના બને છે જેના કારણે બે કોષ વિભાજિત થઈ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે, એટલે કે આ બે કોષો છે હવે સ્વતંત્ર રીતે વર્તી શકે એવા બની ગયા, તો તે જે રચના છે એને કહેવાય મધ્ય પટલ, અને જે મોટા ભાગે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. અહીંયા હું સુધારો કરીશ, કેલ્શિયમ પેક્ટેટ. બરાબર, આની અંદર કઈ રચના છે, કેલ્શિયમ પેક્ટેટ. બરાબર, કેલ્શિયમ બહુ મહત્વની ભાગ ભજવે છે, એટલે જ્યારે વનસ્પતિને કેલ્શિયમ નથી મળતું ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે વનસ્પતિના જમીન, જ્યારે જમીનની અંદર કેલ્શિયમ નથી હોતું, ઉગાડેલા હોય વનસ્પતિને ખેતર કે એની અંદર, તો કેલ્શિયમ ન હોય તો સીધી અસર કોષ વિભાજન ઉપર પડે, વનસ્પતિના કોષ વિભાજન ઉપર સીધી અસર પડે. હવે તમે સમજી શકશો કેમ, કારણ કે વનસ્પતિના કોષને જ્યારે વિભાજન કરવું હોય ને ત્યારે વચ્ચે આવો પડદો બનાવવો પડશે જેને આપણે મધ્ય પટલ કહીએ છીએ, અને એની અંદર જ આ કેલ્શિયમ પેક્ટેટ છે. બરાબર, એની અંદર જ આ કેલ્શિયમ પેક્ટેટ આવેલું છે. ઓકે, બીજી વાત પ્લાઝ્મોડેસ્માટા. પ્લાઝ્મોડેસ્માટા હું તમને ડ્રો કરીને બતાવું. આ વનસ્પતિનો પહેલો કોષ એ છે, માની લો બી છે, આ કોષ બે કોષો છે, બંને વચ્ચે અમુક એવા છિદ્ર જેવી રચના હશે કે આનો કોષ રસ કે આના કોષ રસ સાથે કનેક્શનમાં છે. બરાબર, થોડા ઘણા અંશે આ રીતે રચનાઓ હોય કે જેની મદદથી
एक बीजाना द्रव्यो छे ए एक बीजामां ट्रांसफर करी शके, आप ले करी शके द्रव्योनी, अने तेना माटे प्लाज्मोडेस्माटा एवो शब्द मुकेलो छे। बराबर, प्लाज्मोडेस्माटा माटे गुजराती शब्द कोईने खबर छे? प्लाज्मोडेस्माटा माटे गुजराती शब्द शुं छे? કોઈ કહેશે? મને ખ્યાલ નથી એટલે પૂછું છું। એક કોષ છે એમાંથી બીજા કોષમાં જે દ્રવ્યનું સ્થળાંતર કરી શકે એવી રચના એટલે શું કહેવાય એને? પ્લાઝ્મોડેસ્માટા માટે એ ગુજરાતીમાં પ્લાઝ્મોડેસ્માટા જ છે। ચલો કોઈને ખ્યાલ હોય તો બોલો, અથવા એમ કહી દો નથી ખબર। કોષ રસ તંતુ કહેવાય એને, શું કહેવાય? કોષ રસ તંતુ આવ્યું છે આવું ક્યારે? કોષ રસ તંતુ, બરાબર, કોષ રસ તંતુ તરીકે પ્લાઝ્મોડેસ્માટાનું ગુજરાતી છે આ। પ્લાઝ્મોડેસ્માટા આ એનું ગુજરાતી, કોષ રસ તંતુ। કાર્ય શું છે? કોષને યાંત્રિક આધાર આપે, રક્ષણ આપે, બરાબર, અને કોષ છે કોષ વચ્ચે આપલે માટે જવાબદાર, એટલે કોષ કોષની વચ્ચે, એક કોષમાંથી બીજા કોષની વચ્ચે આપલે માટે જવાબદાર। કોની વાત થઈ રહી છે? કોષ દિવાલની। ઓકે, હવે આપણે આવીએ છીએ કોષ રસપટલ। હવે કોષ રસપટલ છે ને એવી રચના છે વિદ્યાર્થી મિત્રો કે એ છે ને સુકોષ કેન્દ્રીમાં પણ છે, આદિમાં પણ છે, વનસ્પતિમાં પણ છે, પ્રાણીમાં પણ છે, બરાબર, અને સૂક્ષ્મ જીવાણુઓમાં પણ છે, આ બધામાં છે। એટલે કોષ રસપટલ બધા જ સજીવોમાં છે। તો એવું સૌથી પહેલા કોષ રસપટલને સમજાવતું હોય એવું સેન્ડવિચ મોડેલ ડેનિયલી અને ડેવસને આપેલું જે રિજેક્ટ થઈ ગયેલું, બરાબર, એમાં એટલી અપૂરતી માહિતી હતી એટલા માટે રિજેક્ટ થઈ ગયેલું। પછી રોબર્ટસન નામના પહેલા વહેલા એમણે આપ્યું, પછી બીજું રોબર્ટસન નામનું એક મોડેલ રજૂ થયેલું એ પણ રિજેક્ટ થઈ ગયેલું કારણ કે માહિતી અધૂરી હતી અને અપૂરતી હતી। ત્રીજું મોડેલ જે નેક્સ્ટ લાસ્ટ આવ્યું છે એ છે સિંગર એન્ડ નિકોલસન મોડલ। સિંગર અને નિકોલસન વૈજ્ઞાનિકના નામ છે અને એમણે જે મોડલ આપ્યું છે ફ્લુઇડ મોઝેક મોડલ એ વાઇડલી એક્સેપ્ટેડ છે, એટલે કે આખા વર્લ્ડમાં એ સ્વીકારાયેલું છે, બરાબર। આ પ્રમાણે શું હોય તો કોઈ પણ કોષ રસપટલને તમે જ્યારે જુઓ છો ત્યારે તેની અંદર આવી રીતે બેવડા એટલે કે દ્વિસ્તરીય લિપિડનું બનેલું આવરણ હોય, બરાબર, લિપિડનું બનેલું આવી રીતે આવરણ હોય અને તેની મધ્યમાં થોડા થોડા અંતરે આવી રીતે પ્રોટીન ખોપેલા હોય, આવી રીતે પ્રોટીનની રચનાઓ છે આવી રીતે અંદર ખોપેલી હશે, બરાબર, લિપિડનું દ્વિસ્તર હોય અને વચ્ચે વચ્ચે આવા પ્રોટીન્સ છે એ ખોપેલા હોય। આવું સૌથી પહેલું વહેલું જ્યારે મોડેલ કોઈ આપ્યું હતું તે કોણે આપેલું હતું? સિંગર અને નિકોલસન। ઓકે, અને તેને શું કહેવામાં આવે છે? ફ્લુઇડ મોઝેક મોડેલ। શું કહેવાય છે? ફ્લુઇડ મોઝેક મોડેલ, એટલા માટે કે એ દર્શાવે છે કે આ જે મોડેલ છે તે સેમી સોલિડ એટલે કે અર્ધ તરલ સ્વરૂપે હોય છે। આખો જે કોષ રસપટલ છે કેવો છે? તો કે અર્ધ તરલ સ્વરૂપે છે। ઓકે, એકદમ સોલિડ પણ નથી, એકદમ પ્રવાહી પણ નથી, અર્ધ તરલ છે, જેલી જેવું છે। ઓકે, એટલે આ મોડેલ ઉપરથી એ નક્કી થયું, એ જે રચના છે એના પરથી, કારણ કે તેની રચનામાં લિપિડ્સ ભાગ ભજવતા હતા, ખાસ કરીને ફોસ્ફોલિપિડ, ફોસ્ફોલિપિડ અને એસ્પેશિયલી કયું ફોસ્ફોલિપિડ હોય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જલ્દી બોલો, કયું ફોસ્ફોલિપિડ હાજર હોય કોષ રસપટલમાં? આ તો બહુ મહત્વનો સવાલ છે, વારંવાર અત્યાર સુધી ઘણા પ્રશ્ન તમે સોલ્વ કર્યા હશે, આવ્યું જ હશે, કોને ખબર છે? થોડુંક છે ને આપણે ટેક્સ્ટબુકને પણ રીડ કરીએ, હા, ટેક્સ્ટબુકને રીડ કરી અને પછી આપણે ક્રેશ કોર્સના લેક્ચરમાં આવવાનું રાખવું, ઓકે, કારણ કે ઘણું બધું નજર ફેરવશો ત્યારે આપણા સોલ્વ થઈ શકશે ક્વેશ્ચન। તો ફોસ્ફોલિપિડ અહીંયા છે લેસિથિન, ક્યાં આપ્યું છે? ચેપ્ટર નંબર 9માં આપેલું છે, સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર નંબર 9માં આપેલું છે, બરાબર, લેસિથિન। આ લેસિથિનનું તો સ્ટ્રક્ચર પણ ડ્રો કરીને તમને આપેલું છે ટેક્સ્ટબુકમાં। એનસીઆરટી છે વિદ્યાર્થી મિત્રો, આપણે એનસીઆરટી ને તો જરાય આપણે એવોઇડ કરવાની નથી, બરાબર, એનસીઆરટી ની તો લાઈન ટુ લાઈન કરી જ દેવાની છે। કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર સૌથી પહેલા જે વાત આપણે યાદ રાખવાની છે એ જ રાખીએ, રોબર્ટ બ્રાઉને સૌથી પહેલા જોયું છે અને જેમાં રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા જોવા મળે છે। ઓકે,
રંગસૂત્ર દ્રવ્ય એટલે શું અને રંગસૂત્ર એટલે શું એ હું થોડુંક કહી દઉં તમને. માનો કે અહીંયા મેં જે ડ્રો કરેલું છે, કોષ કેન્દ્ર ડ્રો કરેલું છે, એની અંદર આવી રીતે કોષ કેન્દ્રિકા હોય, બરાબર. હવે તેની અંદર તમે જે ડીએનએ કન્ટેન્ટ જુઓ ને, એ આવી રીતે તમને લીટી લીટી આવી રીતે દેખાય, બરાબર, એકદમ ક્લિયર ન દેખાય, તો એને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહેશું. જ્યારે આ કોષ સામાન્ય પરિસ્થિતિમાં હશે, સામાન્ય સ્થિતિમાં હશે ત્યારે આવો દેખાશે, બરાબર. અને જ્યારે કોષ વિભાજન સમય જ્યારે હશે, એ સમયે આ જે આખું રંગસૂત્ર દ્રવ્ય છે એ કોમ્પેક્ટ થઈ જશે, સંકુચિત થઈ જશે અને આવા રંગસૂત્રો બનાવશે. એટલે તમને એકદમ સુયોજિત રંગસૂત્ર ફક્ત ને ફક્ત કોષ વિભાજન સમયે જ જોવા મળે, બરાબર. બાકીના સમય આવી રીતે તમને આ રીતે એકદમ લૂઝલી અરેન્જ હોય, બરાબર, રેન્ડમલી અરેન્જ હોય, એવી રીતે તમને રંગસૂત્ર દ્રવ્ય જોવા મળશે, બરાબર. રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્ર આ શું છે? રંગસૂત્રો છે, બરાબર. અને આ શું છે? રંગસૂત્ર દ્રવ્ય છે. રંગસૂત્ર દ્રવ્ય હશે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે રંગસૂત્રને કાઉન્ટ નહીં કરી શકો, એવી રીતે એકદમ લૂઝલી ગોઠવાયેલા હશે, વેરવિખેર હાલતમાં દેખાશે. પણ જ્યારે એને કોષ વિભાજન કરવાનું હશે ત્યારે સુયોજિત રીતે આ રીતે રંગસૂત્ર બનશે, જેને તમે કાઉન્ટ કરી શકો. એટલે 23 જોડ રંગસૂત્ર છે, બરાબર. આવું તમે ક્યારે કહી શકો? નોર્મલ પરિસ્થિતિમાં સેલ જુઓ ત્યારે ના દેખાય, પણ 23 કાઉન્ટ કરવા હોય તો તમારે કોષ વિભાજન સમયે તેને ઓબ્ઝર્વ કરવા પડે. ઓકે, કોષ કેન્દ્રિકા રિબોઝોમનું નિર્માણ કરે છે, બરાબર. કોષ કેન્દ્રિકા જે છે એ શેનું નિર્માણ કરે છે? રિબોઝોમ નામની અંગિકાનું નિર્માણ કરે છે. આનુવંશિકતા માટે કોષ કેન્દ્ર જવાબદાર છે, કારણ કે આનુવંશિકતા માટે એટલા માટે કે એનું જે કન્ટેન્ટ છે શેનું બનેલું છે? ડીએનએ નું બનેલું છે, જે આનુવંશિક દ્રવ્ય છે, બરાબર. એટલે આનુવંશિકતા માટે જવાબદાર છે. અંતઃકોષરસ ઝાડની વાત કરીએ તો અંતઃકોષરસ ઝાડ છે તો એ અંતઃકોષરસ ઝાડ એમનેમ નથી. આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની ફરતે આવી રીતે કોષ કેન્દ્ર પટલ છે, આવી રીતે કોષ કેન્દ્ર પટલ છે. એ કોષ કેન્દ્ર પટલ ઘણી વખત કોષ રસમાં ડાયરેક્ટલી આવી રીતે છિદ્ર સ્વરૂપે ત્યાંથી ઓપન થતું હોય, બરાબર, સીધે સીધું ડિરેક્ટલી છિદ્રની જેમ ઓપન થતું હોય. અને ઘણી વખત આવા જે છિદ્ર છે એ પાતળી સૂક્ષ્મ નલિકાઓ સાથે આવી રીતે જોડાયેલા હોય છે, એ પાતળી સૂક્ષ્મ નલિકાઓ સાથે આવી રીતે જોડાયેલા હોય છે, જાળી જેવી રચના, બરાબર. એટલા માટે શું કીધું છે? અંતઃ કોષ રસ ઝાડ. આજે આખી મેં રચના બતાવી ને બ્લુ કલરથી, એ શું છે? અંતઃ કોષ રસ ઝાડ, જે સીધે સીધી કોષ કેન્દ્ર સાથે કનેક્ટેડ છે. એટલે કોષ કેન્દ્રમાંથી જ્યારે દ્રવ્યો, કોષ કેન્દ્રના જે દ્રવ્યો છે એ જ્યારે બહાર નીકળે ને, બરાબર, ત્યારે બે રીતે બહાર નીકળે. એક તો ડાયરેક્ટલી બહાર જતા રહેશે આ છિદ્ર મારફતે, અને અમુક દ્રવ્યો એવા હશે જે આ કોષ કેન્દ્ર પટલ છે તેની મદદથી અંતઃકોષ રસ ઝાડમાં પ્રવેશે, બરાબર. આવી રીતે એની મુવમેન્ટ થાય. બીજી અગત્યની વાત અહીંયા મારે તમને કહેવાની કે કોષ કેન્દ્ર, વન મિનિટ, આ જે અંતઃકોષ રસ ઝાડ છે એ અંતઃકોષ રસ ઝાડ પર અમુક વિસ્તારમાં આવી રીતે ઉપરની તરફ આવી રીતે રિબોઝોમ ગોઠવાયેલા હોય છે, રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે, બરાબર, રિબોઝોમ્સ. ઓકે, રિબોઝોમ એની ઉપર ગોઠવાયેલા છે. તો જેટલા ભાગમાં, બધી જગ્યાએ નથી, ઓકે, અમુક ભાગમાં જ આવી રીતે રિબોઝોમ ગોઠવાયેલા છે. જે ભાગમાં રિબોઝોમ હાજર છે તેને કહેવામાં આવે છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. ખરબચડી અંતઃ કોષ રસ ઝાડ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કેમ? તો કે એની જે સપાટી છે એની ઉપર રિબોઝોમ છે, તેના કારણે તેની જે સપાટી છે કેવી થઈ જશે? ખરબચડી થઈ જશે. ત્યાર પછી તમે અમુક વિસ્તાર જોશો, જેમ કે હું તમને અહીંયા બતાવું છું જે વિસ્તાર, આ વિસ્તાર તમે જુઓ છો તો ત્યાં રિબોઝોમ્સ હાજર નથી, બરાબર. રિબોઝોમ્સ હાજર ન હોવાને કારણે તેની સપાટી એકદમ લીસી છે, એટલે એને કહેવામાં આવે છે લીસી અંતઃ કોષરસ ઝાડ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. આવી રીતે રિબોઝોમ હાજર છે કે રિબોઝોમ ગેરહાજર છે તેના આધારે અંતઃકોષ રસ ઝાડના બે પ્રકાર પડે, આરઈઆર અને એસઈઆર. ઓકે, બીજી વાત અગત્યની એ કહી દઉં કે રિબોઝોમ જે છે એક પ્રકારનું પ્રોટીન બનાવવાની કિચન, એટલે કે રસોડું છે. રિબોઝોમ એટલે શું? તો કે એવું કિચન કે જ્યાં શું બને? ફક્ત પ્રોટીન જ બને. એટલે જે કોષની અંદર, માની લે કે આ કોષ છે,
આ કોષને સૌથી વધારે માની લે પ્રોટીન બનાવવું છે. મારા સૌથી વધારે આ કોષ એવા કામ સાથે સંકળાય છે, જેમ કે આપણી લાળ ગ્રંથિ લઈ લઈએ, લાળ ગ્રંથિનો કોષ છે જેને સતત પ્રોટીન બનાવવાનું થાય. લાળ ગ્રંથિમાં પ્રોટીનો હોય છે, બરાબર, પ્રોટીન્સ હોય છે, એટલા માટે તો એ સતત એને પ્રોટીન જ્યારે બનાવવાનું થાય, એન્ઝાઇમ છે એટલે, તો પ્રોટીન જ્યારે બનાવવાનું હોય તો તેની અંદર આ સેલની અંદર સૌથી વધારે આરી આર હશે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું પ્રમાણ વધારે હશે. શા માટે? તો કે તે રિબોઝોમ ધરાવે છે, રિબોઝોમ છે એ રસોડું છે પ્રોટીન બનાવવા માટેનું, રસોડા વગર તો કામ થાય નહીં, રસોઈ થાય નહીં, બરાબર, પ્રોટીન બનશે નહીં. રિબોઝોમ હાજર હોય ત્યાં જ એ પ્રોટીન બનાવી શકાય. ઓકે, એટલે જે જગ્યાએ પ્રોટીન બનાવવાના હશે ત્યાં આર ઈ આર હશે. તો રહી વાત હવે એસીઆર ની, એસીઆર કઈ જગ્યાએ હશે, તો એસીઆર ની જરૂર પ્રોટીન બનાવવામાં નથી, એટલે એ તો પ્રોટીન તો નહીં જ બનાવી શકે, કારણ કે રિબોઝોમ્સ નથી, બરાબર. એટલે એવા કોષ જે લિપિડ બનાવવાના હશે, બરાબર, જે કોષ લિપિડના બનાવવા સાથે સંકળાયેલા હશે, ખાસ કરીને જેટલા પણ મેલ હોર્મોન છે, ટેસ્ટોસ્ટેરોન ફિમેલ હોર્મોન છે, બરાબર, જેને અંદર પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજન જે સમાવેશ થાય, એ બધા લિપિડના બનેલા હોય છે, બધા સ્ટીરોઇડ્સ છે. ઓકે, તો એ બધા લિપિડ જે છે, બરાબર, એ બનાવતા હશે જે કોષો, તેની અંદર વધારે પ્રમાણમાં સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષ રસજાળ હશે, બરાબર. એટલે અહીંયા ખાસ આ નોંધજો, આરઈઆર કઈ જગ્યાએ વધારે હોય, પ્રોટીન સંશ્લેષણ જ્યાં વધારે થતું હોય, અને એસીઆર કઈ જગ્યાએ વધારે હોય, જ્યાં લિપિડ અને સ્ટીરોઇડ વધારે નિર્માણ થતા હોય, બરાબર. હવે નેક્સ્ટ ઉપર આવીએ આપણે રિબોઝોમ્સ. રિબોઝોમ્સની ઓલરેડી મેં વાત કરી તમને કે પ્રોટીન બનાવવાનું સૌથી મહત્વનું કામ કરે છે. શા માટે રિબોઝોમ જ કેમ પ્રોટીન બનાવી શકે, શા માટે આપણે એનું પ્રોટીન પ્રોટીનનું કિચન એટલે કે રસોડું કહીએ છીએ, કારણ કે તેની પાસે આ અગત્યનો ઉત્સેચક છે, પેપ્ટિડિલ ટ્રાન્સફરેઝ, બરાબર, ટ્રાન્સફરેઝ નામ છે. ઓકે, તમે યાદ રાખજો, આ જે રચના છે પેપ્ટિડિલ ટ્રાન્સફરેઝ નામની ઉત્સેચક ધરાવે છે, જેથી કરીને એ પ્રોટીન સંશ્લેષણનો અગત્યનો ભાગ, એ સિવાય પણ બીજા એન્ઝાઇમ્સ છે, પણ મુખ્ય એન્ઝાઇમ આ છે, બરાબર, ટ્રાન્સફરેઝ નહીં, ટ્રાન્સફરેઝ. ઓકે, એવું લાગે તું લખી દઉં અહીંયા, પેપ્ટિડિલ ટ્રાન્સફરેઝ. ઓકે, આ ઉત્સેચક છે અગત્યનો, એટલા માટે એ પ્રોટીન સંશ્લેષણ કરી શકે છે. યુકેરીયોટિક અને એની પાસે બે રિબોઝોમના પેટા એકમો હોય છે, બરાબર, યુકેરીયોટ પાસે બે રિબોઝોમ પેટા એકમો હોય છે, 60S અને 40S, બરાબર, બંને મળીને જે બનાવશે એ સરવાળો નથી કરવાનો, અહીંયા સેડિમેન્ટેશન રેટ છે, તળિયે જમા થવાનો રેટ છે, બરાબર, એટલે 60 અને 40, 100 એમ નથી, એ સેડિમેન્ટેશન રેટ એનો બે સાથે હશે, સેડિમેન્ટ થશે તો જલ્દી થશે, એટલે એનો 80S બની જશે, ઇન્ડિવિજ્યુઅલ કરશો તો 60 અને 40 થશે, બરાબર. અને આવી રીતે 80S રિબોઝોમની રચના કરે, જ્યારે પ્રોકેરીયોટની અંદર 70S હોય, જે 50 અને 30 સબ યુનિટનું બનેલું છે, સ્વેડબર્ગ યુનિટનું બનેલું છે, અને તેના બંને ઉપએકમો છે, માની લો કે આ નાનો એકમ છે, બરાબર, અને આ મોટો એકમ છે, નાનો એકમ છે, આપણે સુકોષની વાત કરીએ તો 40S છે, આ 60S છે, બંનેને જોડી રાખવા માટે જે મહત્વનું કાર્ય કરે છે ને, બંનેને જોડવાનું કારણ, અને બંને જોડાશે તો જ પ્રોટીન બનશે, એ પણ ખાસ ધ્યાન રાખજો, બંને યુનિટ જ્યારે જોડાશે ને ત્યારે જ પ્રોટીન બનશે, અધરવાઇઝ પ્રોટીન નહીં બનાવે. તો જોડવા માટે મહત્વનું કોણ છે? મેગ્નેશિયમ. એટલે જે લોકોને અથવા જે વનસ્પતિને અથવા જે પ્રાણીઓને મેગ્નેશિયમ ખોરાકમાં નથી મળતું, તેનું પ્રોટીન સંશ્લેષણ વિક્ષેપિત થાય છે, બરાબર. મેગ્નેશિયમ જેને ન મળે તેમનું પ્રોટીન સંશ્લેષણ વિક્ષેપિત થાય છે, પ્રોટીન સંશ્લેષણ સારી રીતે થઈ શકતું નથી, કારણ કે રિબોઝોમ સરખું કાર્ય કરી શકતા નથી. તો કાર્ય શું છે? મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણ, બરાબર, અને મુખ્ય ભૂમિકા જેની શું છે? પ્રોટીન સંશ્લેષણની. હવે ગોલ્ગી પ્રસાધનની વાત કરીએ. ગોલ્ગી એપેરેટસ કયો વૈજ્ઞાનિક છે? કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ કરી, એટલે જ નામ શું પાડી દીધું? ગોલ્ગી પ્રસાધન. ઓકે, આપણે વત્સ મોદી છે, આપણે સ્ટુડન્ટ આપણે છે, બરાબર, ક્લાસની અંદર એ મોદીએ શોધ્યું હોત તો મોદી પ્રસાધન એવું નામ પડી જાત, ખ્યાલ આવ્યો બધાને? એટલે આમાં વૈજ્ઞાનિકના નામ ઉપરથી પણ અંગિકાનું નામ છે. ઓકે, આ બધી રચનાઓ કેવી હતી? રિબોઝોમ છે, અંતઃકોષ રસજાળ છે, એ બધી એની રચનાને આધારે નામ હતા. જ્યારે આ જે નામ આવ્યું ને, એ કોના ઉપરથી છે? વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. ઓકે, હવે તેમાં બે ભાગ હોય, સીસ અને ટ્રાન્સ, બરાબર, બે ભાગ છે તેની અંદર, સીસ અને ટ્રાન્સ. હવે બે અવસ્થા ધરાવતી ગોળાકાર રચના બનાવે, જેને આપણે ડિક્ટિઓઝોમ કહેશું. હવે આ ડિક્ટિઓઝોમ શબ્દ ફક્ત
ફક્ત વનસ્પતિ લાગુ પડે. બરાબર, વનસ્પતિ માટે છે ને આ ગોળાકાર રચના બનાવતી રસધાની જેવી રચના બનાવે, અને ત્યારે આપણે વનસ્પતિમાં આપણે એને ગોલગીકાય નહીં કહીએ અથવા ગોલગી પ્રસાદન નહીં કહીએ. વનસ્પતિ માટે જ્યારે કેવું હશે ને અને ગોળાકાર બનતી હશે ત્યારે આપણે તેને ડિક્ટિઓઝોમ કહેશું. અથવા તો તમને કોઈ ડિક્ટિઓઝોમ એમ બોલે એટલે સમજી જવાનું કે કોની વાત કરી રહ્યા છે, વનસ્પતિના ગોલગી પ્રસાદનની વાત કરી રહ્યા છે. જો એક આવરણ ધરાવતી રસધાની જેવી રચના બનાવે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હાઇડ્રોલાઇટિક એટલે શું? પાણી ઉમેરે અને વિઘટન કરે. કોઈ પણ મોટા અણુ છે તેનું વિઘટન નાના અણુમાં કરે, પાણી ઉમેરે અને વિઘટન કરે. આવા ઉત્સેચકો ધરાવતા હોય તો એવા ઉત્સેચકો યુક્ત જે રચના બને છે લાઇસોઝોમ કહેવાય. એટલે આવું રચના છે ગોલગી પ્રસાદનની, તેની બાજુમાં આવી રીતે પુટિકાઓ આવેલી હોય અને આ પુટિકા થોડીક મોટી થઈ અને અંદર ઘણા બધા પ્રોટીઓલાઇટિક અથવા તો હાઇડ્રોલાઇટિક જેને આપણે કહીએ, જેમાં પ્રોટીઓલાઇટિક પણ હોય, કાર્બોહાઇડ્રેટને લાઇટ કરતા હોય એવા પણ હોય, લિપોલાઇટિક પણ હોય. બરાબર, ઇન શોર્ટ બધા જ મોટા જે મોલેક્યુલ્સ છે, મેક્રો મોલેક્યુલ્સ, જેટલા પણ મોટા મોલેક્યુલ છે એ બધાને ડાયજેસ્ટ કરતા હોય એવા એન્ઝાઇમ્સ હોય. બરાબર, તો એ જે રચના બને છે તેને કહેવામાં આવે છે લાઇસોઝોમ. એટલે લાઇસોઝોમ છે ને વિદ્યાર્થી મિત્રો એ કોઈ અલગ રચના નથી. બરાબર, અલગ